વિટામિન ગોળી આપે ડોક્ટર, તે શું શક્તિ વધે એમાં આત્મા ને શું લેવા? આત્મા તો શક્તિશાળી જ છે, એને શક્તિ આપવાની જરૂર નથી. આ દેહ ની જેમ શક્તિ વધે ને તેમાં અહમ ની શક્તિ વધતી જાય. યોગ કરવાની, દેહ ના યોગ કરવાની શક્તિ વધે તેમાં અહમ ની શક્તિ વધતી જાય. એટલે જેને શક્તિ વધારવી હોય તેને ક્યાં આગળ જવું જોઈએ? તો જયારે મોક્ષે જવું હોય તો અમુક બીજ જગ્યાએ દરેક નું જુદું જુદું હોય ને. શરીર ની શક્તિ વધતી ના હોય તો ડાક્ટર પાસે વિટામિન લઈ આવવું જોઈએ. મુક્ત હિન્દુસ્તાન માં કોઈ છે જ નહીં. મુક્ત નહી, બંધાયેલા નથી. જો બંધાયેલા હોત તો, બંધાયેલા હોત તો આપડે જાણીએ કે બંધાયેલો છે, માટે મુક્ત થવાની તૈયારી કરી રહ્યો. હા તો અર્ધ દગ્ધો છે. શું છે? મોક્ષમાં જવા માટે અર્ધ દગ્ધો છે. સંસારને માટે મુક્ત છે, સંસારને માટે મુક્ત છે. મોક્ષ માટે અર્ધ દગ્ધો છે. એના માટે તમે સમજો કરવાનું કે આમ કરો તેમ કરો તો આગળ મોક્ષ માર્ગ છે નહી. જ્યાં કરતા પણ નથી ત્યાં આગળ મોક્ષ માર્ગ છે. એટલે તમને સમજાઈ જાય ને કે ભાઈ ક્યાં આગળ મોક્ષ માર્ગ છે? જેને મોક્ષ જોઈએ તો ત્યાં કરતા પણ ના જોઈએ, અને કરતા પણ હોય તો મોક્ષ માર્ગ નથી. એટલે જ્યાં કરવા પણ આપણને ખબર ના પડે કે આ માણસ આવું કહે છે, આમ કરો તેમ કરો ફલાણ કરો એવું કહે છે, તો ના સમજીએ કે કરવાનું શીખવાડે છે. શું શીખવાડે છે? એટલે આપણે પૂછવા પણ રહે નહીં. આટલું તમે સમજી જાઓ કે જ્યાં કરવાનું શીખવાડે છે ત્યાં આગળ મોક્ષ માર્ગ ની વાત કોઈ કરવી નહીં, મુક્તિ ની વાત કરવી નહીં. બંધાયેલો છે તેની વાત કરવી નહીં. બંધાયેલો છૂટવા છૂટવાનો પ્રયત્ન કરે ને બંધાયેલો. શું કહ્યું? કોણ બંધાયેલો? કેમ બોલે? છૂટવાનો પ્રયત્ન કરે એ બંધાયેલો, પણ આ તો બંધાવાનો પ્રયત્ન કરે એને બંધાયેલો કેમ કહેવાય? વાત ભારે પડે નહીં તમને? મારા શબ્દો સમજવા વાર લાગે. સમજ પડી તમને? શું સમજ પડી કહો? બંધાયેલો છે એવું જાણે છે તેને મોક્ષ નો પાર હતા. તો બંધાયેલા જાણતા નથી, પોતે બંધાયેલા છે છતાં મુક્ત જ માને છે પોતાની જાત. શું માને છે? આપડે બે ધોલો આપી હોય ને તો ખબર પડે કે કેટલો મુક્ત છે. ખબર પડે ના પડે તો આથી આપણે ના સમજી જઈએ કે આ નોયા માલ જૂઠો માલ થયો. જૂઠો નામ સમજે પડે. પરીક્ષા કરવી જોઈએ ને. આ તો બંધાયેલા નથી. બંધાયેલા હોત તો બહુ સારું કહેવાય. બંધાયેલો તો પ્રયત્ન કરે કઈ તો છૂટવાનો, પણ આ તો એમ જ મુક્ત માને છે. સમજે નહીં? સંસ્થાની ગારવતા એવી છે. આપડે પરીક્ષામાં બે ધોળ મારી એટલે ખબર પડી જાય. ના ખબર પડે બે ગારો પડીએ તો એવી પરીક્ષા લેવાય નહીં કે આપણાથી. હે? એવી પરીક્ષા લેવાય નહીં ને. ખરો પુરુષ તો પરીક્ષા લીધા કે રહે નહીં. પરીક્ષા ના લેવાય તો પછી એમ પણ હજુ દાતા રહીને મોડું જોવા કરવાનું. ખરો પુરુષ હોય પરીક્ષા લીધા કરે નહીં. તો હા તો જે લાલતું લોકો ત્યાં આગળ કઈ લાલચ હોય છે ખરી લોકો ને?
હોય લાલચ માં સફળ છે. તેથી આ બધા દુકાનો ચાલે છે, દુકાન ચાલે છે. અને જો કરવાનું કે ને ત્યાં આગળ ધર્મ મોક્ષ માર્ગ એવી વાત જ નથી. જો ધર્માધર્મ છે, શું છે ધર્મ ને અધર્મ, ખોટું ખોટું છોડો ને સારું કરો, હવે શેના આધારે કરો એને ખબર જ નથી. પોતાના આધારે જો થતું હોય તો અંદાજ જવાની શક્તિ ને એની પાસે કહે છે કરો. તમને કોઈ કશું કરો એમ કહેલું? એ તો દરેકે પોતાની જાતને પૂછવું પડે ને અંદર થી. ના પણ એને પોતે કરતો હતો, એ કયા પ્રમાણે કરતો હતો બધું. તો બહાર થી શું ખબર પડે આપણને દાદા? અંદર થી એ શું કરે છે? અંદર થી શું કરે છે આપણે? બહાર થી શું ખબર પડે? આપણે છે જ કહીએ કે ભાઈ આ તમારી વાત અક્કલો કે નહીં એટલું કહીએ એટલે ખબર પડી જાય. અક્કલો કે વાત કહીએ તો ખબર ના પડે આપણે. એટલી નૈતિક હિંમત કેવી પડે સામું કહેવાની? એવી નૈતિક હિંમત હોવી જોઈએ. નથી એનું શું કામ? લાલચું છે. મોહ થી જઈએ ને આપણે, મોહ થી એની પાસે જઈએ તો એ જ્ઞાન મેળવવાની પ્રારંભિક અવસ્થા છે, એવું કહ્યું છે. બરાબર છે શબ્દો? જ્ઞાન મેળવવા માટેની ફર્સ્ટ પ્રારંભિક અવસ્થા. એ એકલું સાધન નથી, બધા બહુ સાધનો છે. એ લોકો જે પરાવિદ્યા ની વાત કરે છે કરવા માટે એક રસ્તો છે. પરાવિદ્યા ની વાત કરે છે ને? પરાવિદ્યા ની જે વાત કરે છે ને તે નહીં એમ. પ્રારંભિક વસ્તુ શાસ્ત્રો, શાસ્ત્રો વિશે જે જ્ઞાન ખરું, વેદો, શાસ્ત્રો, ઉપનિષદો, એમ કે એને એ લોકો પરાવી દે કે એ મેળવ્યા પછી તમે આગળ સહેલાથી જઈ શકો. એવું જે કહ્યું છે એ બધા ધર્મશાસ્ત્રો વાંચો કે છે, પણ કરશો કશું નહીં કે. એ વાંચવા માટે છે, કરવા માટે નથી. આપડા લોકો પછી કરવા માંડી પડે. એટલે આ જ્ઞાન મેળવવાની પ્રારંભિક અવસ્થા ખરી એ પહેલી અવસ્થા. શુદ્ધ જે છેલ્લું જ્ઞાન મેળવવાની પ્રારંભિક અવસ્થા છે કે છે. છેલ્લું જ્ઞાન મેળવવા માટે આ ઉપનિષદો, વેદો બધું વાંચ્યું પ્રારંભિક અવસ્થા છે. બધા શાસ્ત્રો એક સાધન છે, પણ એ જરૂર ખરું એમ એમ કે આ વ્યવસ્થા મુક્તિના માટે સાધન છે. શું છે? પણ શાસ્ત્રો એ તો આ એના શાસ્ત્રો વાંચવાથી સંસાર દશા વધી છે લોકો. એ શું છે? આચરણમાં ન મૂકે એટલે એવું બને મને એવું લાગે છે. આચરણમાં ન મૂકે એટલે એવું બને એવું મને લાગે છે. આચરણમાં મૂકે એવો આ જગતમાં કોઈ જન્મેલો જ નહીં. થોડું વધતું ઓછું તો મૂકે ને પણ. શું કે? થોડું વધતું ઓછું તો મૂકે ને. થોડું વધતું ઓછું તો મૂકે ને આચરણમાં. એક આટલું મૂકે નહીં આચરણમાં. કોઈથી મુકાતું સંદાસ જવાની શક્તિ ના હોય? સંદાસ જવાની શક્તિ હોય તો જ છે તે આચરણ મૂકી શકે. પણ સંદાસ જવાની શક્તિ નહીં પછી આચરણ નથી મૂકે. મને આશ્રમમાં તમારે ગમમાં કોઈ મૂક્યું છે? અને આપણા લોકો તતુડી વગાડ વગાડે કરો, આમ કરો તેમ કરો, તકે તે કરીશ બા. આમ તો શું કાઢ ફોગાટ ફોગ કરે છે. શાસ્ત્રો સારા, શાસ્ત્રો છે તે અહંકાર ના ચડાવે. એક જ અહંકાર ચડાવે કે ઉજવાળું છે એટલો જ અહંકાર ચડાવે. અને આ કરતા પણ નો અહંકાર તો પાર વગર. એના કરતા જો ને આટલા બધા ઉપદેશકો, કેટલા ઉપદેશક છે, ઘણા છે. અને આટલા બધા શાસ્ત્ર, એનું ફળ આ આવ્યું ને અત્યારે છે તે જ ને. ખરી વાત છે. એટલે જ બધા ફફા મારવા પડે ને, એક જગ્યાએ બીજી જગ્યાએ, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ, એક જગ્યાએ બીજી જગ્યાએ, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ જયા કરીએ છીએ કે છે, ફાંફા મારીએ છીએ બધે. એમ નહીં, આનું ફળ આજ આવ્યું ને. અત્યારે કોઈ હિન્દુસ્તાનમાં રાજા થઈને ચડી બેઠો, રાજા થઈને ચડી બેઠો એમ માં ને, લશ્કર બળો કરી પછી એક જણા ચડી બેઠો પેલા જીયા ના જેવો. તો હવે એ પછી કાયદો કરે કે ભાઈ આ મનુષ્યો કેમ હિન્દુસ્તાન આ બગડી ગયા છે? શું શાસ્ત્રો એ નતો? શાસ્ત્રો ના જાણકાર નતા? સુધારકો નતા? તકે બધા હતા, તકે બધા હોતા હતા. આવું થયું
માટે આ લોકો બધાને પકડી લો કે છે.